એની ચર્ચા કર્યા છે. પોલીસ ખાતામાં જે કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ છે એના અધિકારીઓના અમે એલર્ટ કરેલા છીએ. એના રેન્જેસ જે છે, અને કદાચ એમાં સુરત કમિશનર પણ લાગે સાઉથ ગુજરાતમાં, એને પણ એલર્ટ મોકલી દેવામાં આવેલા છે. અને વિસ્તૃત શું શું કરવું પોલીસ તરફથી એ સૂચનાઓ પણ અમે મોકલી રહ્યા છીએ. એ વિસ્તારોમાં પોલીસના જે પૂરી આખી ફોર્સ રહેશે, સ્ટેન્ડ ટુ ઉપર રહેશે. તે ઉપરાંત જે 11 SDRFની કંપનીઓ અમે આ કામ માટે આપીએ છીએ, એના સિવાય SRPની આશરે 15-20 કંપની અમે રિઝર્વમાં રાખશું. જરૂર લાગે તો જે તે વિસ્તારમાં અમે મદદ માટે મૂવ કરી દઈશું. પરિસ્થિતિ ઉપર ચાપતી નજર રાખીએ છીએ, અને જે જગ્યાઓ લેન્ડફોલ થાય અથવા પ્રભાવિત થવાની વધારે શક્યતા છે ત્યાં જરૂર લાગશે તો સિનિયર અધિકારીઓને પણ ત્યાં હાજર રહેવાનું સૂચન કરવામાં આવશે. થેન્ક યુ વેરી મચ. કોસ્ટલ ખાસ કરીને આ ઇશ્યુ કોસ્ટલ પણ છે. કોસ્ટલ આપણો મરીન પોલીસ પણ આખો લાંબો વિસ્તાર છે. મરીન પોલીસને કોઈ એલર્ટ આપવામાં આવે તો મરીન પોલીસે ખાસ કરીને ધ્યાન રાખવાનું ઇશ્યુ? મરીન પોલીસ આ દરિયાના પટ્ટા ઉપર જે અમારે મરીન કમાન્ડો યુનિટ્સ છે એ પણ રહેશે. ડીજીપી ગુજરાતના, જેમણે પણ કીધું કે તમામે તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે. જરૂર પડી આર્મીની કંપની પણ ઉતારવામાં આવશે. વેરાવળથી 650 કિલોમીટર દૂર વાવાઝોડું હાલ છે અને આર્મી સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય સ્તરેથી પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. ભારત સરકાર સાથે સતત સંપર્કમાં છે. આંગણવાડી શાળા કોલેજોને બંધ રાખવાનું પણ સૂચન આપ્યું છે. 12 અને 13 બે દિવસ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. શિવાનંદ ઝા DGP ગુજરાતના જેમને આ માહિતી આપી હતી. આગળ વાત કરીએ તો વાવાઝોડાની અસરને પગલે ગીર સોમનાથ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓની ઇમરજન્સી બેઠક. કોસ્ટગાર્ડ, પોલીસ, મહેસૂલ, વિશતંત્ર, ફોરેસ્ટ અધિકારીઓ પણ હાજર. તો માઇક્રો મેનેજમેન્ટ પ્લાનિંગ કરવા જિલ્લા કલેક્ટરની પણ તાકીદ છે. સરકારશ્રી તરફથી આપણા જિલ્લા માટે 3 NDRFની ટીમો ફાળવવામાં આવેલી છે અને એ 3-3 NDRFની ટીમો આજ સાંજ સુધીમાં આપણા જિલ્લામાં આવી જશે. એક ટીમ વેરાવળ ખાતે રહેશે, એક ટીમ ઉના ખાતે રહેશે, એક ટીમ કોડીનાર ખાતે રહેશે, કે જે ખાસ કરીને દરિયા કિનારા વિસ્તારના ગામો આવેલા છે. એટલા માટે આ ટીમો ત્યાં રહી અને આજુબાજુના વિસ્તારોને આ બચાવ કામગીરીમાં મદદરૂપ થશે. 4 તાલુકાઓની અંદર 49 ગામો જે છે એ દરિયા કાંઠે આવેલા ગામો જે છે જેને અમે લોકો આઇડેન્ટિફાય કરેલા છે અને એની અંદર જે ઇફેક્ટિવ અથવા તો ઇફેક્ટેડ થઈ શકે એવા લોકોના જે રહેણાંક વિસ્તાર છે એને પણ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ઓળખ કરી અને એમને અત્યારે એડવાન્સમાં શિફ્ટિંગ કરી અને સેફ ઝોનમાં જવા માટેના પ્રયત્નો કરવા વહીવટીતંત્ર અત્યારે કામગીરી કરી રહ્યું છે. તો ગાંધીનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમને 24 કલાક માટે કાર્યરત કરાયો છે, જે 3 શિફ્ટમાં કામ કરી રહ્યા છે. એક ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી, 2 મામલતદાર અને નાયબ મામલતદાર જિલ્લાભરના કંટ્રોલ રૂમ સાથે સીધો સંપર્ક કરી મદદ માટે સંકલન કરી રહ્યા છે. NDRFની 10થી વધુ ટીમ અન્ય રાજ્યોમાંથી મંગાવવામાં આવશે. હાલમાં NDRFની 22 ટીમને રાજ્યમાં તૈનાત કરાઈ છે. આપણે શિવાનંદ બીજાવી સર, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? કોસ્ટલ વિસ્તારના જે જિલ્લાઓ છે એમાં સ્ટેન્ડ ટુ કરીને તમામ પોલીસ ફોર્સના ખડે પગે આપને મૂકીએ છીએ. તે ઉપરાંત SDRFની 11 કંપનીઓ એ વિસ્તારમાં ડિપ્લોય થશે અને 15-20 કંપની SRP અમે રિઝર્વમાં રાખીએ છીએ, જ્યાં જરૂર લાગે ત્યાં આપણે મૂવ કરી શકીએ. પોલીસ વિભાગની કંઈક રજાઓ રદ કરી છે કે શું છે? એ વિસ્તારના પોલીસ અધિકારીઓ કેવી રીતે ફરજ બજાવશે આ પરિસ્થિતિમાં, ખાસ કરીને એ વિસ્તારના પોલીસ અધિકારીઓ? સ્ટેન્ડ ટુ આપણે ડિક્લેર કરીએ છીએ. સ્ટેન્ડ ટુમાં
ના મતલબ એવો હોય કે એ વિસ્તારના જે તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ જે ઉપલબ્ધ છે એ તમામ નોકરીમાં જોડાશે. આ પ્રકારની પરિસ્થિતિમાં પોલીસની ભૂમિકા શું હોય છે? કારણ કે સ્થળાંતર થતું હોય, ઘણા લોકો ના પાડતા હોય, એ પ્રકારની પરિસ્થિતિમાં પોલીસ વિભાગની ભૂમિકા મહત્વની હોય છે. શું ભૂમિકા ભજવશે? આપણા તરફથી શું આદેશ મળ્યો છે એ લોકોને? હું માણસોના સુરક્ષા અને સેવા માટે અમે છીએ અને માણસોના સુરક્ષા ધ્યાનમાં રાખીને સમજાવીને આપને એ કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. સાહેબ, છેલ્લો પ્રશ્ન, મરીન પોલીસ જે છે એનો ઉપયોગ આ પરિસ્થિતિમાં કેવી રીતે કરાશે? મોટાભાગમાં અમારી મરીનની ડિપ્લોયમેન્ટ કોસ્ટ ઉપર હોય છે અને કોસ્ટ ઉપર પણ એને ડિપ્લોય આપને કરીશું. આ જે છે આર્મ્ડ કમ્પોનન્ટ અમારા હોય છે અને એ આર્મ્ડ કમ્પોનન્ટ તરીકે ત્યાં રહેશે અને જરૂર લાગશે તો બીજા એરિયાઝમાં પણ એને વાપરવામાં આવશે. શિવાનંદ સાહેબનું સ્પષ્ટ માનવું છે કે જે પ્રકારની પરિસ્થિતિ છે એ પ્રકારને પહોંચી વળવા માટે રાજ્ય પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર.